ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે વિચારોની શક્તિશાળી દુનિયા. વિચાર પોતે જ એક મહાન શક્તિ છે. તમે જેવું વિચારશો તેવા તમે બનશો. તમે વિચારો કે હું શક્તિ વગરનો છું તો તમે શક્તિ વગરના થઈ જશો. તમે પોતાને મૂર્ખ માનશો તો તમે ખરેખર મૂર્ખ બની જશો. ધ્યાન કરો કે તમે પરમાત્માનું રૂપ ધારણ કરી લેશો. હંમેશા સારી ભાવનાનો અભ્યાસ કરો. ક્રોધના સમયે પ્રેમની ભાવના રાખો. નિરાશામાં મનને આનંદ અને ઉત્સાહથી ભરી દો. ખરેખર દુનિયા માત્ર એક ભાવના કે વિચાર જ છે. આપણું મન વિચાર વગરના થતા મનમાં દુનિયા રહેતી નથી અને મનમાં અવર્ણનીય આનંદમાં ડૂબકીઓ મારે છે. મનમાં જ્યાં વિચારો શરૂ થાય કે તરત જ આંખો સામે દુનિયા દેખાવા લાગે છે અને એના દુખો પણ દેખાય છે. કુવિચારોને કેવી રીતે દૂર કરી શકાય એના જવાબ છે કે એમને ભૂલીને કેવી રીતે ભૂલવા જોઈએ, એ વિચારને ફરી ના કરીએ, પુનરાવૃત્તિને કેવી રીતે રોકી શકાય. બીજી વધારે આનંદદાયક વાતોનું ધ્યાન કરીને દુઃખને ઉપેક્ષા કરો, એને ભૂલી જાઓ. વધારે આનંદદાયક વિષયનું ચિંતન કરો. આ મોટી સાધના છે. ઊંચા વિચારોનું ધ્યાન કરો. આત્મામાં લીન થઈને આંતરિક ધ્યાન કરો. વિચારો, તર્ક કરો. તેનાથી સાંસારિક વિચાર, ઘૃણા, દ્વેષ, વેર, કામ, ક્રોધ તરત જ નષ્ટ થઈ જશે. અખંડ જ્યોતિ, જૂન 1955, પેજ નંબર 4. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.